દ્વારકામાં આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી શિવરાજ બીચ ખાતે ફેઝ વન અંતર્ગત 20 કરોડના વિકાસના કામોના ખાતમુહૂર્ત પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી શિવરાજપુર બીચ ખાતે પ્રવાસીઓ સુવિધાઓ વિકસાવવાની કામગીરીનું ખાતમુહૂર્ત આજે કરવામાં આવ્યું હતું. ફેઝ વન અંતર્ગત 20 કરોડના રૂપિયાના ખર્ચે વિકસાવવામાં આવશે. વિવિધ પ્રવાસીઓ સુવિધાઓ અહીં ઊભી કરાશે. હજુ પણ શિવરાજપુર બીચનો ખૂબ વિકાસ થશે. હજુ ફેઝ ટુના 80 કરોડનું ટેન્ડર 2 દિવસમાં બહાર પડશે, એટલે 100 કરોડના ખર્ચે અહીં ખૂબ સુંદર સુવિધા સાથેનો બીચ નિર્માણ પામશે. ગોવા બીચને ટક્કર મારે તેવો બીચ અહીં થશે. ખારા પાણીને મીઠું બનાવશું, અમે નક્કર કામગીરી કરીશે, કોઈ નાટક નહીં. અમે ખાતમુહૂર્ત કરીને ઉદઘાટન પણ લોકાર્પણ કરીએ છીએ. દ્વારકાધીશની કૃપાથી શિવરાજપુર બીચને બ્લુ ફ્લેગ બીચનો દરજ્જો પણ મળ્યો છે. શિવરાજપુર બીચને આંતરરાષ્ટ્રીય બીચ બનશે એવી સુવિધાઓ અહીં આવનાર સમયમાં ઊભી થશે. આજે ફેઝ 20 કરોડના વિકાસ કાર્યોને ખાતમુહૂર્તમાં વિજય રૂપાણી સહિત મંત્રી જવાહર ચાવડા, સંસદ પૂનમબેન માડમ આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આજે શિવરાજપુર બીચ ખાતે આજે સીએમ વિજય રૂપાણીએ દ્વારકાધીશ મંદિરના જીર્ણોદ્ધાર માટે જે તે વિભાગ આ મામલે યોગ્ય સમયે કામગીરી કરશે તેવું જણાવ્યું હતું. આપણી જવાબદારી છે સ્વચ્છતા રાખવાની છે. દુનિયામાં આપણા બીચને ઓળખે એના માટે આપણે સૌએ જવાબદારી નિભાવવાની છે. શિવરાજપુર બીચના આ વિસ્તારમાં રોજીરોટીની સંભાવના ઊભી થશે. બીચની જાળવણી માટે સ્થાનિક લોકોને લાભ મળશે. ચા સિંગદારિયાવાળાને પણ રોજગારી મળશે. સર્વિસ સેક્ટરનું ખાસ મહત્વ છે કે શિવરાજપુર કે સ્ટેચ્યુ કે બાલાસિનોર જૂનાગઢ સહિત ગુજરાતના પ્રવાસે પ્રવાસીઓ આવે અને એનો સીધો લાભ સ્થાનિક વેપાર ધંધામાં થશે તેવું વિજય રૂપાણીએ જણાવ્યું હતું. મુકેશ મુકરિયા, ZSTV, દ્વારકા. આજે ગુજરાતના ટુરિઝમ ક્ષેત્રમાં ઐતિહાસિક અને ભવિષ્યમાં ટુરિઝમને ખૂબ વેગ મળશે એવું બ્લુ ફ્લેગ શિવરાજપુર બીચ. દુનિયાના લોકો બીચ ઉપર નાવા માણવા ટુરિઝમ માટે ખૂબ લોકો આવતા હોય છે અને એમાં પણ એ લોકો બ્લુ ફ્લેગ જોતા હોય છે. બ્લુ ફ્લેગનો મતલબ પાણી શુદ્ધ બ્લુ ચોખ્ખું છે, પ્રદૂષણ મુક્ત છે, ગંદકી મુક્ત છે, નાવા લાયક છે. આ બધી પેરામીટરની માપણી કરીને એને બ્લુ ફ્લેગ સ્વીડન જાહેર કરતું હોય છે. આપણા સદભાગ્ય છે ગુજરાતના કે દ્વારકા પાસેનું આ શિવરાજપુરનો બીચ એને બ્લુ ફ્લેગ જાહેર કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારે 100 કરોડ રૂપિયા તાત્કાલિક આ બીચના ડેવલપમેન્ટ માટે મંજૂર કર્યા છે, ખર્ચ કરીએ છીએ. 20 કરોડનું આજે મેં ખાતમુહૂર્ત કર્યું છે. 80 કરોડનું ટેન્ડર 2 દિવસમાં બહાર પડી રહ્યું છે. અને દ્વારિકા જે આપણા માટે સમગ્ર દેશના હિન્દુઓ માટે એક પવિત્ર યાત્રાધામ છે, અનેક લોકો અહીંયા આવે જ છે, પણ આ બીચને કારણે પણ ખૂબ લોકો આવશે અને ગુજરાત હવે એક બીચની સમૃદ્ધિ ધરાવશે. ગુજરાતના લોકોને પણ હવે ગોવા જવું નહીં પડે અને શિવરાજપુર બીચ આવનારા દિવસોમાં એ પ્રકારનું સુંદર બીચ બની જશે. બધી સુવિધા પણ ઊભી થશે. વર્લ્ડ ક્લાસ પેરામીટરવાળા દુનિયાના બીચોની સરખામણીમાં આટલું બીચ બનશે અને અહીંયા ટુરિઝમથી સ્થાનિક લોકોને ખૂબ લાભ, રોજી રોટી રોજગાર અને અહીંયા લોકોને ખૂબ લાભ થશે.